কেন ছবিতে অভিনয় করেন? আমরা যে চ্যানেল যে আমরা যে বানাবি છે એના અત્યારે લગભગ કમ સે કમ 90 ઉપર પણ સબસ્ક્રાઇબ થઈ ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણે રૂઢિપ્રયોગના અર્થ વિશે જોઈશું. પરીક્ષામાં પણ પૂછાતો હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાતો હોય છે. તો હવે જોઈએ રૂઢિપ્રયોગ અને એના અર્થ. જંતમાળા પડી જો એનો અર્થ થાય છે છોભીલા પડી જો. બીજું જોઈએ સ્તબ્ધ થઈ જો, આશ્ચર્ય ચકિત થઈ જો. ઠાવકાયથી કહેવું, ગંભીરતાથી કહેવું. ચોથું છે મોતિયા મરી જવા, હોશ ગુમાવો હિંમત હારી જવી. ભરાય જવું તો ફસાઈ જવું. દરિયા દિલ હો, ઉદાર દિલ વાળા હો. અમી વાદળી ઉઠવી, કૃપા કરી મહે કરી. ઓઢું ચોર થવું, ધારણા કરતા સાવ ઊંધું થવું. એકડિયા બકડિયાની જેમ શિખાઉની જેમ વાતોના વડા કરવા, નકામી લાંબી વાતો કરવી. રસ પડવો, મજાક પડવી. તો આજે આપણે મિત્રો જોયું રૂઢિપ્રયોગોના અર્થ. હવે માત્ર કોઈ પણ તમને પરીક્ષાની અંદર કે કોઈ પણ અન્ય અભ્યાસ વર્તાવ પરીક્ષાની અંદર પણ તમને જે રૂઢિપ્રયોગોના જે અર્થ જે છે પૂછાતા હોય છે એમાં માર્ગે પૂછવાનું હોય તો કે ભાઈ મોતિયા મરી જવા, તો કે હોશ ગુમાવો હિંમત હારી જવી. પછી કદાચ એ જો પૂછવું હોય કે ભાઈ ઓઢું ચોર થવું, તો કે ધારણા કરતા સાવ ઊંધો થવો. પછી પૂછવું હોય કે ભાઈ સ્તબ્ધ થઈ જવું, તો આશ્ચર્ય ચકિત થઈ જવું. તો બસ આજે મિત્રો એટલું જ. આજે આપણે રૂઢિપ્રયોગના અર્થ આપણે જોયા. આવી રીતે આપણા અવનવો જે વિડીયો જે છે એ આવતા રહેશું. જો મિત્રો તમને મારી ચેનલ ગમતી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.